લિખતન, હું આવું છું. સહી કરવાની આઈ તે રીત હશે અને ક્યાં આવું છું? તારીખ 18 સપ્ટેમ્બર 1921. આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઉલટાવી પલટાવીને લખ્યા જ કરું, પણ સ્પષ્ટ નહીં કરી શકું. હું જુદા દેશની વાણી બોલું છું, તમે એ ન પણ સમજી શકો. અંધારું થતું જાય છે, ગોધૂલીનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછા આવે છે, એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું, ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલીને સમયે, અંધકારને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું, એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ કહેવા દેજો. વધુ શું? લિખતન, હું આવું છું. આ પત્ર કલકત્તા એલ્યુમિનિયમના કારખાનામાં ઉચ્ચ પદવી ધરાવતો કારખાનાના માલિકનો પ્રીતિપાત્ર, એમની સાથે હમણાં જ ઇંગ્લેન્ડની યાત્રા કરીને આવેલો 25 વર્ષનો યુવક પોતાના એક મુરબ્બી મિત્રને લખી રહ્યો છે. 1921ના એ વર્ષાદીને કલકત્તામાં બેઠા બેઠા ગામના ગોંદરાની ગોધૂલીને ઝંખતો આ યુવક એટલે મેઘાણી એ આવે છે, જેને પોતાનો સ્વધર્મ સૂજી ગયો છે અને પોતાનું જીવન કાર્ય જડી ગયું એવા ગુજરાતના ગૌરવને હંમેશને માટે તે લિપિબદ્ધ કરી આપે છે. કસુંબર રંગના ગાયક એવા ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી શાળા ચાલુ વર્ષે તેના સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે સતત તેમના ગીતો, લોકકથાઓ તથા વાર્તાઓના લોકવારસાના સમૃદ્ધ શબ્દ વૈભવને શાળાના શિક્ષકો, અભિવ્યક્તિના ઓજસ પાથરી શબ્દ સુર ગંગાને સતત 5 દિવસ ઓનલાઈન સુરલહરી રૂપે ગુંજારવ કરશે. કવિ, નવલકથાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એ રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા. સોરઠના પર્વતો નદીઓના સાનિધ્યમાં બાળપણ વીત્યું અને પડેલા સંસ્કાર એટલા ઊંડા પડ્યા કે મેઘાણી પોતાને પહાડના બાળક તરીકે ઓળખાવે છે. ગુજરાતને આંગણે શુક્રતારાની જેમ દૈદીપ્યમાન મેઘાણીના વ્યક્તિત્વએ ધૂંધળા અને ધૂમસી આકારોને નવું જીવન આપ્યું. આઝાદીની ચળવળના આહવાનને માથે ચઢાવી સ્વાતંત્ર્યની રણભેરી પણ બજાવી અને સ્વતંત્રતાનો સૂરજ કોર કાઢે તે પહેલાં આંખો મીચી દીધી. પરંતુ હજુ તેને ઘણું કરવું હતું. ગજા ઉપરવટનું કામ થયું, પણ રે જીવ, ઘણું બાકી રહી ગયું. પેલી દક્ષિણ ગુજરાતની લીલી વનરાઈઓ અને નીલી સાગર પટ્ટી, ચરોતરની વાડીઓ, ઉત્તર ગુજરાતની બળતી રેતીના હજુએ કોઈ ધૂળ ધોયાની વાટ જોતા પ્રદેશોના લોકગીતો અને લોકકથાઓ, આ સોનાવળના ધાનના ઢગલા ભેળા કરવાના રહી ગયા. જવાનું તાણું થઈ ગયું, પણ આ ઝંખના, આ ઝરણા, આ વેડાના બીજ હવામાં વેરી જાઉં. પ્રભાત થશે અને બીજા ખેડૂ આવશે ત્યારે આ પહેલ બીજા પડતર ક્યારા સુધી જશે? જતા જતા એ આટલું સૂચવવાનું ન ભૂલ્યા. 1947માં માર્ચની 9મી તારીખે હૃદય બંધ પડતા માત્ર 50 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા. નારાયણ વિદ્યાવિહાર તેમની 125મી જન્મ જયંતિએ તેમને ભાવાંજલિ આપે છે, સાથે તેમની રચનાઓની શબ્દાંજલિને અર્ધ્ય અર્પશે. એને માણવાનું ચૂકશો નહીં.